પાર્ક જો હે ઓર એક થોડા વેસ્ટર્ન પાર્ટ હે બાકી ઉતના હી હે વળા વધારે કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન નું નામ તો તમે સાંભળ્યું જ હશે પણ શું તમે તેની મુલાકાત લીધી છે શું તમે તેની ખાસિયત જાણો છો આ કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન દેશનું એકમાત્ર ભાવનગરના ભાલ પંથકમાં આવેલો ઉદ્યાન છે અહીં આ ઘાસિયા મેદાનના કારણે મોટી સંખ્યામાં કાળિયાર જોવા મળે છે કારણ કે કાળિયાર તૃણાહારી પ્રાણી છે અને આ સમગ્ર વિસ્તાર ઘાસિયો વિસ્તાર છે અહીં આ કાળિયારને એકદમ નજીકથી જોવાનો લાહવો મળે છે અહીંયા કાળિયાર ઝડપનો સોદાગર તરીકે ઓળખવામાં આવે છે કાળિયારની વિશેષતા તેના શરીરની રચના છે કાળિયાર હરણ જેવું એક પ્રાણી છે તેના શિંગડા તીક્ષ્ણ અને સુંદર હોય છે વર્ષ ઓગણીસો ચોસઠમાં આ સ્થળને અભયારણ્ય તરીકેનો દરજ્જો મળ્યો હતો અને ત્યારબાદમાં વર્ષ ઓગણીસો ચુમ્બોતેરમાં આ અભયારણને કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નામ આપવામાં આવ્યું આ પાર્કમાં ત્રણ હજારથી છ હજાર જેટલા કાળિયાર વસવાટ કરે છે તેર માં પ્રોટેક્ટેડ એરિયા થયેલ અને ઓગણીસો છોતેર માં નેશનલ પાર્ક ડિક્લેર થયેલ છે અને આ નેશનલ પાર્ક આખું નેચરલ કુદરતી કુદરતી ગ્રાસલેન્ડ છે છે અને આ કાળિયારનો એક હેબિટેટ જે કાળિયાર કાળિયાર માટે નેશનલ પાર્ક ડિક્લેર કરવામાં આવેલ છે કેમ કે કાળિયાર જે છે એ ઇન્ડેન્જર સ્પીસીસ છે એટલે કે વિશ્વ સ્તરની સંકટ પ્રજાતિમાં છે માત્રમાં એક જ આજુબાજુમાં જો કોઈ અભયારણ્ય હોય તો એ કાળિયાર અભયારણ્ય છે અને ખરેખર જોવા જેવું છે ઘણા બધા પશુ પક્ષીઓ જોયા કાળિયાર જોયા જુદા જુદા પક્ષીઓના અવાજો સાંભળ્યા અને ખરેખર પ્રકૃતિ પ્રેમી તરીકે બહુ સરસ સુંદર જગ્યા છે હું તો વિનંતી કરું છું કે શનિ રવિના સમયની અંદર કે રજાના સમયની અંદર જરૂર પ્રકૃતિ પ્રેમી તરીકે બાળકોને લઈને આવો તો જ વિશેષ સાથે બાળકોને જુદું જુદું જ્ઞાન આવશે પક્ષીઓમાં ઘણા બધા પક્ષીઓ આવે છે એમાં દુર્લભ પ્રજાતિના નાશ થતી પ્રજાતિઓના પણ કેટલાક પક્ષીઓ આવે છે જેમ કે શિયાળુ પ્રવાસીમાં જેનો વર્લ્ડ રેકોર્ડ છે એવા હેરિયર પ્રજાતિના પક્ષીઓ ચાર જુદી જુદી જાતના હેરિયર અહીંયા નોંધાય છે રોજર ક્લાર્ક નામના એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વિજ્ઞાનીએ નોંધ્યું કે આ વિસ્તારમાં ત્રણ હજારથી વધુ હેરિયર શિયાળા દરમિયાન જોવા મળવા એ વર્લ્ડ રેકોર્ડ છે અહીંયા કાળિયારની સાથે હેરિયર વોવ તેમજ ખડમોર જેવા પ્રાણીઓ અને પક્ષીઓ પણ જોવા મળે છે અહીંયા ખાસ કરીને પક્ષીવિદો વધુ મુલાકાત લેતા હોય છે અહીંયા વાઇલ્ડ લાઈફની ફોટોગ્રાફી માટે દેશભરમાંથી લોકો આવે છે અહીં આવતા પ્રવાસીઓ માટે એન્ટ્રી ફ્રી પણ રાખવામાં આવે છે અહીં વસવાટ કરતા કાળિયાર નીલગાય જંગલી સુવર વરુ જરખ જેવા પરભક્ષીઓનું જીવન પણ હાડમારીથી ભરપૂર બની જાય છે અહીંયા ઘણા છીછરા પાણીના પટ્ટામાં અનેક પ્રકારના યાયાવર પક્ષીઓ જેમ કે લેસર ફ્લોરિકન હરિયર સારસ ફ્લેમિંગો પેલિકન બ્રાહ્મી ડક પણ મુક્તપણે વિહાર કરે છે આ નેશનલ પાર્કમાં દર વર્ષે સરેરાશ દસ હજાર પ્રવાસીઓ મુલાકાતે આવે છે અહીંયાથી મળતી સુવિધાઓથી પ્રવાસીઓ પણ ખુશ થાય છે આવેલા છે પ્રવાસના પ્રેમી અને પ્રકૃતિના પ્રેમી છે અમારી પાસે ટાટા એરિયાર ગાડી હતી જે અમે જોઈએ છે પણ ભેરિયા નામનું પક્ષી જિંદગીમાં પહેલી વાર જીવું જે અહીંયા જ જોવા મળે છે બાકી હરણો તો ઢગલા માટે જોવા મળે છે હરણોને આપણે ડિસ્ટર્બ ન કરીએ અને આપણે આપણી રીતે જોઈએ માણસની રીતે જોઈએ કાળક્રમે સમુદ્રનું જીવ અને બાદમાં એમાંથી જે સાયન્ટિફિક રચનાના આધારે ત્યાં એક વિભવીય ઘટના બની અને એમાંથી આ ગ્રાસલે તૃણભૂમિ જન્મી તૃણભૂમિ એટલે એવો વિસ્તાર જ્યાં પ્રાણીયા પ્રાણીઓની વસ્તી સ્વાભાવિક રીતે વધારે હોવાની તો આ પાર્કની અંદર સૌથી મહત્વનું જો વન્ય પ્રાણી ગણવામાં આવે તો તૃણાહારી પ્રાણીઓની અંદર કાળિયાર એ મુખ્ય વન્ય પ્રાણી છે અને આના જ નામ ઉપરથી કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર તરીકે જાહેર થયેલો નેશનલ પાર્ક છે સુરતમાં ફગ્ગા ફુલાવતા ગેસની બોટલ